राठा में मटकी फोड़ो कार्यक्रम हो महाराष्ट्र में मटकी फोड़ो बहुत महत्व है कृष्ण भगवान एना स्पेशल गीत है जेने तमे गरबा में खेमटा में वगाड़ी सको गाई सको अने चलती में तमे वगाड़ी गाई सको एटलू फास्ट सॉन्ग है शक्य है हूँ धीमे धीमे तमने समझाने कोशिश करीश त्रीजी गाड़ी सार लीधो हूँ तमने पहला नोटेशन स्क्रीनशॉट आपी दू त्या सुधी में आप थोड़ी माहिती बीजी तमने आपी दू कि जमने हमें एक्जाम आपवानी इच्छा हो सॉरी आ वीडियो आता आता एक्जाम तो पती गई हे फॉर्म भराई गया से पण आ नोटिशन साथ पीडीएफ फाइल खरीदवानी इच्छा है जमने लखवानो कंटाळो आवे छे तो मैं खास ध्यान ए राख्यु छे कि तमे पीडीएफ फाइल खरीदो तो तमने शू फायदो थाय नंबर एक जेने गरबा में इंटरेस्ट है तो गरबा की पीडीएफ फाइल तमे खरीदो एक तालीना गरबा की है त्रण तालीना गरबा की है साथ आज फिल्मी गीतों की पीडीएफ फाइल है एमां बधा फिल्मी गीत ए रीतना चोइस कर्या छे कि तमे गरबा प्रोग्राम में म्यूजिक तरीके आ फिल्मी गीतों वगाड़ी सको एटले त्रण पीडीएफ फाइल एक साथ खरीदो एटले गरबा आखो प्रोग्राम तमे वगाड़ी कर सको गाईने पण कर सको चौथा नंबर की जो पीडीएफ फाइल है एमां आपणे ए ध्यान राख्यु छे कि लग्न गीतनो आखो प्रोग्राम तमे वगाड़ी गाईने कर सको ए रीतना बधा सॉन्ग चॉइस करेला छे लग्ननी विधिना गीतों विधि अनुसार साथ साथ जे आपणे प्रसंग अनुसार जे फिल्मी गीतों गाईए गुजराती गजल गाईए लोकगीत गाईए बधुं ज एमां मिक्स छे तो आखो लग्न गीतनो प्रोग्राम करी शको ए रीते पीडीएफ फाइल छे नोटेशन साथेनी अने पांचमी जे छे भजननी पीडीएफ फाइल छे जेमने भजनमां रस होय तो ए पण नोटेशन साथेनी छे दरेक पीडीएफ फाइलमां ओछामां ओछा 55 गीत आवशे नोटेशन साथे आ रीतना तमे जोई शको छो तो ए तमे पांचे पांच खरीदियो तो मारो व्हाट्सअप नंबर लखी लो 70 43 87 20 78 आ आपणे थोड़ूक देखाय रीतनुं तमने सेट करी दो हाँ बीजू जेमने परीक्षा ની વાત થઈ ગઈ પણ જેમને વોટ્સઅપ કોર્સ કરવો છે જેમને પદ્ધતિસર શીખવાની ઈચ્છા છે નોટેશન સાથે જેમને સ્વરજ્ઞાન મેળવવું નથી કાયદેસર પદ્ધતિસર શીખવાથી શું ફાયદો થાય કે તમે એની એક્ઝામ આપી શકો એના જે સર્ટી તમને પ્રમાણપત્ર મળે એ પ્રમાણપત્રના આધારે તમે કોઈ સ્કૂલમાં જોબ મેળવી શકો છેક વિશારદ સુધીનો કોર્સ તમે કમ્પ્લીટ કરીને વિશારદ કરેલું હોય તો તમે સરકારી પ્રાઇમરી સ્કૂલમાં પણ તમને સરકારી ગવર્મેન્ટ જોબ મળી શકે સંગીત શિક્ષકની કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે ખરીદવું છે તો એના માટે તમે પ્રમાણપત્રના આધારે લોન સેન્ક્શન કરાવી શકો 1-1.5 લાખ સુધીની અને જેમને ઓનલાઈન શીખવાની ઈચ્છા હોય તો ઓનલાઈન કોર્સ પણ અવેલેબલ છે પણ એ થોડુંક તમને મોંઘો પડશે તો તમે 5-6 વિદ્યાર્થીઓ સાથે મિત્રો હોય ને સાથે ભેગા થઈને શોખ એક જ શોખવાળા હોય તો તમે સાથે કરી શકો તો તમને ફાયદો થશે બરાબર છે તો આટલી માહિતી હું માનું છું ત્યાં સુધી તમને અનુકૂળ પ્રમાણે મેં આપી છે તમારા અને હા ખાસ નવા મિત્રોને વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમને પોતાની પણ શીખવાની ઈચ્છા હોય તો મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78 હરીશ પ્રજાપતિ વિસનગર હું ફરીથી તમને જ્યારે અનુકૂળ લઈશું કદાચ એક વિડીયોમાં બંને સાથે ન થઈ શકે અત્યારે હું તમને સ્થાયી બરાબર સમજાવીને બતાવવાની કોશિશ કરું છું ત્રીજી ગાડીનો સા છે સા રે ગ મ આટલા સૌથી વધારે સ્વરો નીચે ની આવશે મંત્ર સપ્તકનું બરાબર અને ક્યારેક ધ આવશે તો અહીંથી શરૂ કરીએ ગોવિંદ સા 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 ગોવિંદ આ લા રે અહીંયા ઠેરાવજો થોડુંક અલગ પડે છે કેવી રીતના આટલે સુધી લીધું પછી મેં શું કર્યું પણ વેરિએશન તમારે લેવું હોય તો અહીંયા સુધી લંબા આવશે બરાબર આ રીતના લેવું ફરીથી બરાબર
ખાલી તમારે ધ્યાન શું રાખવાનું છે, આલા શબ્દ ઉપર ખાસ ફોકસ કરજો. બે ત્રણ વાર રિવાઇન્ડ કરીને જોઈ લેજો, એવું હોય તો એક જ વાર વિડીયો જુઓ અને બધી સમજણ પડી શકે એવા વહેમમાં નહીં રહેતા. ઓછામાં ઓછા બે ત્રણ વાર વિડીયો તમે બરાબર ધ્યાનથી જોજો, સમજવાની કોશિશ કરજો અને પછી પ્રેક્ટિકલી વગાડવાની કોશિશ કરજો, બરાબર? તો તમને તમારી મહેનત ઓછી થઈ જશે, ખાસ ધ્યાન રાખજો. હવે બીજી લાઈન, હવે કઈ રીતના લેવું છે? તો એક માં બે મ આવે છે, મ મ, પણ બેના વચ્ચે ગેપ કેવી પડે છે, જો એક લંબાઈ છે. જો અહીંયા પણ ગેપ પડે છે. પછી બીજી વાર જે આખી સ્થાયી હોય એમાં ગોવિંદા નીચેથી લેવાનું છે. આ આપણી સ્થાયી. અંતરો હું નેક્સ્ટ વિડીયોમાં લઈશ, કારણ કે અંતરો તમને હું બતાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ આ જે વસ્તુ છે, આટલી સ્થાયી તમે પરફેક્ટ તૈયાર કરી દેશો અને બીજા બે ત્રણ સ્વરથી એને બેસાડવાની કોશિશ ચોક્કસ કરજો, તો શું થશે, તમને ફાયદો એ થશે કે તમારે સ્વરજ્ઞાન તમારી જાતે તમારામાં સમજ વિકસી જશે. સ્વરજ્ઞાનની ફક્ત કોપી કરશો તો તમે કોપી પૂરતું જ વગાડી શકશો. ફોર એક્ઝામ્પલ, અહીંથી સા લીધો છે તો હું અહીંથી સા લઈને ધારો કે વગાડું, મને હવે સોરો નોટેશનની જરૂર નથી. ગોવિંદા આલા રે, તો કયો શબ્દ ઉપર જાય છે, કયો નીચે આવે છે, એનું ખાસ તમે ધ્યાન રાખો. એ પ્રમાણે તમે બેસાડવાની કોશિશ કરો. બરાબર સાંભળવાનું, આ સ્વર ખોટો વાગે છે, આ સ્વર સાચો છે. આ રીતના તમે સમજણ કેળવજો, એ ખાસ અગત્યનું છે. મેં વગાડી દીધું, મારે તો અનુભવ છે, પ્રેક્ટિસ છે, રિયાઝ છે, એટલે હું વગાડી લઉં છું. પણ તમારે આટલું જાતે બેસાડવામાં કદાચ એવું બને કે ત્રણ ચાર કલાક નીકળી જાય, પણ કંટાળ્યા વગર જ્યારે પણ સમય મળે ત્યારે આ રીતના જાતે બેસવાની કોશિશ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 માં મળીશું, ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.